પહેલી હરોળમાં પાયલોટોની આવડી મોટી ટીમ બેઠી છે. અમરેલીમાં અમે ડેપોમાં જ જતા અટાણ સુધી, એટલે આવી ટીમ અમારે જોવામાં આવી જ ન હોય. બહુ સરસ લાગે છે, એમને મજા આવે એવું છે. એમાંથી જે લોકો ટ્રેનિંગ આપવાના હોય એમને શુભકામનાઓ, અને જે ટ્રેનિંગ લેવાના હોય એ ડાય મારી શકે એવા તૈયાર થાય એવી શુભકામનાઓ. હા, કાવા બાવા મારવાનું અહીંયા અમરેલીમાં રાખ્યું છે એટલે આમાં આવી જ જવાનું છે. તમારે આમાં નહીં હોય તો એ આવી જાય. જોજો, અમુક અમુક તો અમારો અમરેલીનો પ્રતાપ હોય ને, જો આવ્યું હોતે. આપ સૌ ભાઈઓ બહેનો, આપ સૌને પુનશ્ચ શુભકામનાઓ. ભાઈ શ્રી કાંતિભાઈ સુદાણી, એમના સુપુત્ર ભાઈ પલકિતભાઈ અને આયુષભાઈ, આ બધાએ અમરેલીને પસંદ કર્યું એ માટે અમરેલીના નાગરિક તરીકે અને અમરેલીના એક આગેવાન તરીકે એમને હું અભિનંદન આપું છું અને ધન્યવાદ પણ. અહીંયા તમને કોઈ પણ પ્રકારની વહીવટી અગવડ સગવડ પડે તો અમને કહેજો, અમે એમાં અમારાથી થાય બધી કાહટી તમારા તરફેણમાં કરશું. વહેલામાં વહેલી તકે તમારો આ પ્રોજેક્ટ શરૂ થાય. સાહેબ, એવા સંજોગો કેવી કેવી રીતે ફરતા ફરતા થતા હોય છે. અમે અમરેલીમાં કાર્યકર્તા તરીકે શરૂ થયા તો પાણીની સમસ્યા સિવાયની કોઈ સમસ્યા અમને બોલતા આવડતી નહોતી. પાણી જ ન હોય મૂળ પાયામાં, અને એવા વિકટ સમસ્યાઓ વિષમ પરિસ્થિતિમાંથી વિમાન બનાવવાનો, કારખાનું નાખવા માટેનું ભૂમિપૂજન કરવાનો, સાક્ષી બનવાનો પણ અમને અવસર મળ્યો એ ભગવાન ભોળાનાથની કૃપા કહેવાય. મેં કહ્યું એમ અગાઉ, બ્રજરાજકુમારજી અહીંયા પધાર્યા આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે, અને એમનો સુદાણી પરિવાર સાથેનો આધ્યાત્મિક નાતો. પણ આપણા દેશની કેટલીક વિશિષ્ટ પરંપરાઓ જે દુનિયાને આપણે ભેટ આપી શકીએ એવી છે, એમાંની એક પરંપરા એ આ પુષ્ટિ માર્ગની પરંપરા છે. બે ત્રણ બાબતો આપણી વિરાસત તરીકે આપણા ધ્યાનમાં છે. વિશ્વની કોઈ ધાર્મિક ડિસિપ્લિનમાં મહિલા ભગવાન નથી. વિશ્વની કોઈ ડિસિપ્લિનમાં મહિલા ભગવાન નથી. આપણે ત્યાં જગદંબા પૂજાય છે, આપણે ત્યાં માતાજીના નોરતા આવે છે, વિશ્વમાં ક્યાંય નથી એવું. વિશ્વમાં ક્યાંય બાળ ભગવાનેય નથી. એ બાળકમાં ભગવાનની કલ્પના કરનાર પુષ્ટિ સંપ્રદાયના વલ્લભાચાર્યએ વિશ્વને પ્રેમ સંપ્રદાયની મોટામાં મોટી ભેટ આપી છે. એવી કલ્પના ભગવાન માટે, બ્રહ્મ માટે, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામિ, આવી દિવ્ય કલ્પના એ ભારતની વિશ્વને આપી શકાય એવી ભેટ છે. એમના રૂડા આશીર્વાદ આ ઉપક્રમ સાથે જોડાયા છે. એવા સંજોગોમાં આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે એવું મુહૂર્ત કાઢ્યું તમે, કે જ્યારે આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર આપણા યાનને ઉતરાણ સફળતાપૂર્વક કરાવી દીધું, દુનિયા જોતી રહી ગઈ. એની મોર અઠવાડિયા પહેલા રશિયાવાળાએ મોકલ્યું હતું, એ ન પૂગ્યું, આપણું પૂગી ગયું. G20 નો સફળ ઉપક્રમ મોદીજીના નેતૃત્વમાં ભારતે સફળતાપૂર્વક વિશ્વને આપ્યો. G20 એક વિશ્વના નેતાઓનું સંમેલન નહોતું, એવા તબક્કે હતું કે વિશ્વ યુદ્ધના કગાર ઉપર ઊભું છે. રશિયા યુક્રેન એને બાંધવું જ છે, બીજું કંઈ કામ જ નથી. ઇઝરાયલ એને હમસાવાળાને વાથરાટી બોલે છે, અને બધા એની તૈયારી જ છે એમ, ગમે એની કોઈ બાટકો બોલાવવાની. એટલે મને તો વ્રજરાજકુમારજી એવું કહેવાનું મન થાય છે
કે 2023 માં વિશ્વની સામે કોઈ પડકાર હોય તો યુદ્ધમાં કેવી રીતે આપણે આપણા દેશને નેતૃત્વ આપશું એ આખી દુનિયામાં અત્યારે પડકાર છે, ત્યારે મારા દેશના વડાપ્રધાન વસુધૈવ કુટુંબકમનો નારો આપીને વિશ્વને સંદેશ આપે છે કે આ આપણે પૃથ્વી ઉપર એક જ પરિવાર છીએ, આપણું એક જ ભવિષ્ય છે. એવી વાતના મંડાણ જ્યારે ભારતમાં થતા હોય ત્યારે મારા અમરેલીમાં સુદાણી પરિવાર એ વિમાન બનાવવા માટેનું કારખાનું નાખવા માટેનું ઔદ્યોગિક એકમ શરૂ કરવા માટેનું સાહસ કરે એને હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. દેશની જે ગતિ છે એ આવા માહોલની અંદર મારે અહીંયા નોંધવું જોઈએ કે G20નું સમગ્ર વિશ્વનું નેતૃત્વ કોઈ ચીજથી અંજાણું હોય તો એ ભારતના ડિજિટલ ઇન્ડિયાથી અંજાણું છે. એના નેતાઓની આંખો આમ પોળી થઈ ગઈ હતી. આપણા દેશનું આ UPA અને બાકીના જે ડિજિટલ કાર્યક્રમો ચાલે છે એને જોઈને હું એક આંકડો હંમેશા હમણાં બોલવાનું શરૂ કર્યું છે પ્રેક્ટિસ કરીને. આ બિલિયનનું ને એવું આવે ને મને ઓછું ફાવે. ગયા એક વર્ષમાં ભારતે 9 બિલિયન $ ફોન એક્સપોર્ટ કર્યા, 9 બિલિયન $. આપણે તો ફોન એટલે પેલા મોટા આવડા આવડા આવતા હતા, હા કોકને મારવામ કાયમ આવે એવા એ ફોન જ બનતા હતા. સ્માર્ટફોન તો બધા આપણે ઇમ્પોર્ટ કરતા હતા. ટેકનોલોજીમાં ભારત કેટલી હરણફાળ ભરી રહ્યું છે એનું આનાથી મોટું ઉદાહરણ ના હોઈ શકે. આ એપલ વાળા છે એણે 1 લાખની રોજગારી આપણા દેશના યુવાનોને અહીંયા આપી, હવે એપલ મેડ ઇન ઇન્ડિયાનો બહાર જાય છે. જેટલી એમાં નામ આવે આ સ્માર્ટફોનના એ બધા હવે અહીં બને છે. આ સેમિકન્ડક્ટરનું હમણાં કામકાજ આપણા દેશની સરકારે જે અમારા અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં ઉપાડ્યું છે આ ટેકનોલોજીના ક્ષેત્રમાં અફાટ સંભાવનાઓ મોદીજીના નેતૃત્વમાં ભારતના યુવાનો માટે ખુલી ગઈ છે. સાહેબ સ્પેસ અને એવિએશન અંગે અહીંયા ભાઈ પલકિતભાઈ બોલતા હતા પણ એને ગુજરાતી બેરિયર નડતું હતું, પણ સ્પેસને પબ્લિક માટે અને પ્રાઇવેટ માટે વિશ્વની અંદર ખુલ્લું કરનાર નેતા તરીકે નરેન્દ્ર મોદીનું ઇતિહાસમાં નામ લખાવવાનું છે. એની અંદર પણ આપણે હવે પ્રાઇવેટ પાર્ટનરશિપને ખોલી મૂકવા માટેના કાર્યક્રમો કરી રહ્યા છે.